વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કિંગ્સ ઓફ જીકે. અમારી યુટ્યુબ ચેનલ કિંગ્સ ઓફ જીકેમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ બીજા નવા જે કરંટ અફેર્સને રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે, જે આવનારી એક્ઝામમાં તમને બહુ ઉપયોગી થશે, એ માટેના જે ક્વેશ્ચન્સ મેં પ્રિપેર કર્યા છે તમારી સમક્ષ હું રજૂ કરીશ. અને એ તમને હું તમને થોડા ડિટેલ્સમાં જણાવીશ કે જે ક્વેશ્ચન્સ છે તમને એક્ઝામમાં કામ આવવાના છે. તો એમાંનો પહેલો પ્રશ્ન છે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? જે ગ્લોબલ ઇન્ડેક્સ ઇનોવેશન ઇન્ડેક્સ હોય છે એ કોર્નેલ યુનિવર્સિટી ઇન્સેડમાં ઇન્સેડ દ્વારા યોજવામાં આવેલ છે. અને તેમાં જે દરેક દેશના જે નવા નવા જે ઇનોવેશનમાં જે સક્સેસ હોય છે એ પ્રમાણે ક્રમ અનુસાર ગોઠવવામાં આવે છે, તેમાં આપણો ભારતનો ક્રમ છે 60મો. એ રીતે સેકન્ડ ક્વેશ્ચન, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જે રીતે આપણો 60મો ક્રમ છે ભારતનો, તે રીતે પ્રથમ ક્રમ છે એ દેશ છે સ્વિટ્ઝરલેન્ડ. ક્વેશ્ચન નંબર 3, નમામિ ગંગે કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાખંડમાં કેટલી નવી પરિયોજનાઓ શરૂઆત કરવામાં આવી છે? જવાબ છે 32. તાજેતરમાં કયા અભિનેતાને પંજાબ રત્ન એવોર્ડથી સન્માનિત કરાઈ છે? જવાબ છે સોનુ સૂદ. ક્વેશ્ચન નંબર 5, કેન્દ્ર સરકારે કયા ન્યાયમૂર્તિને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નવા કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? જવાબ છે ન્યાયમૂર્તિ ઉમેશ દત્તાત્રેય સાલ્વી. આ ક્વેશ્ચન છે જે લાસ્ટ એક્ઝામમાં પણ પૂછાયેલો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 6, 2018નો જી સિને એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? જવાબ છે ગોલમાલ અગેન, જે હાલમાં જ રિલીઝ થયેલ છે થોડા સમય પહેલા, તેને આ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલ છે. ક્વેશ્ચન નંબર 7, 2018નો જી સિને એવોર્ડમાં બેસ્ટ એક્ટર તરીકેનો એવોર્ડ કોને મળેલ છે? જવાબ છે વરુણ ધવન. 2018નો જી સિને એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળેલ છે? તો જવાબ છે શ્રી દેવી. ક્વેશ્ચન નંબર 10, મિસ ઇન્ડિયા યુએસએ 2017 કોણ બની છે, જે હાલમાં શ્રી સાઈની મિસ ઇન્ડિયા તરીકે જાહેર કરે છે? તો જવાબ છે શ્રી સાઈની. ક્વેશ્ચન નંબર 11, વિશ્વનું 7મા નંબરનું સૌથી મોંઘું ઓફિસ લોકેશન માટેનું સ્થળ કોને જાહેર કરાયું છે? જે આપણા ઇન્ડિયાના દિલ્હી છે, જે એને વિશ્વનું 7મા નંબરનું મોંઘું ઓફિસ લોકેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 12, WTO જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ના સભ્ય દેશોની મિટિંગ ફેબ્રુઆરી 2018માં ક્યાં યોજાશે? જે ફેબ્રુઆરીમાં યોજાવાની છે તે લોકેશન હશે ન્યૂ દિલ્હી. લાસ્ટમાં 2015માં જે યોજાઈ હતી તેનું લોકેશન હતું નાઇરોબી, જે કેન્યામાં આવેલું છે, ત્યાં લાસ્ટ મિટિંગ યોજાઈ હતી, બરોબર છે. ક્વેશ્ચન નંબર છે 13, કઈ મહિલા ખેલાડીને ICC વન ડે ટીમ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવી છે? તો જે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે તેમાંથી મિતાલી રાજ અને એકતા બિસ્ટ. જે મિતાલી રાજ છે એ જે આપણી ઇન્ડિયન વુમેન ક્રિકેટ ટીમ છે એની કેપ્ટન છે ટેસ્ટ અને ઓડીઆઈમાં, અને એકતા કૌર છે તે બોલર છે જેને ICC વન ડે ટીમ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 14, કઈ મહિલા ખેલાડીને T20 ટીમ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવી છે? જવાબ છે હરમનપ્રીત કૌર, જેને 2017માં જ અર્જુન એવોર્ડ મળેલ છે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ તરફથી, બરોબર. અને તે ઓલરાઉન્ડર છે, બોલિંગ પણ કરે છે અને બેટ્સમેન પણ છે. ક્વેશ્ચન નંબર 15, ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 105મું. તો આ રીતના જે અમે ડેઈલી ક્વેશ્ચન્સ મૂકીએ છીએ તે જોતા રહ્યો, અને દરરોજની અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ. તેના માટે સર્ચ કરો કિંગ ઓફ જીકે અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ કિંગ્સ ઓફ જીકે. અને આવા નવા વિડીયો આવનારી એક્ઝામ માટે તમને ઉપયોગી રહે એ માટેના અમે બનતી કોશિશ કરશું અને પ્રયત્ન કરશું કે જે મેક્સિમમ ક્વેશ્ચન્સ કવર થાય. તો એના માટે જોતા રહ્યો અમારી યુટ્યુબ ચેનલ કિંગ્સ ઓફ જીકે. થેન્ક યુ.